કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ સર્વનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરશું કે ફાઇનલી ઓપ્પો દ્વારા તેનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફોન ઓપ્પો F11 Pro ભારતમાં કાલે મતલબ કે 4 માર્ચના રોજ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તો આ ફોનમાં શું છે પ્રાઇઝ, સ્પેસિફિકેશન, અવેબિલિટી, તેમાં શું છે ઓફર અને આ ફોન તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ, તો આ તમામ વિગતોને જાણવા માટે જોતા રહો ગુજ્જુ સંજય. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. આ વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો, શરમાવો નહીં, કારણ કે એકદમ ફ્રી છે. કારણ કે આ ચેનલ ઉપર તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રસ્ટેબલ વિડીયો મળી જશે. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ ઓપ્પો F11 Pro ફોનના હાર્ડવેર અને પરફોર્મન્સ વિશે. તો આ ફોનમાં મળી જશે તમને મિત્રો મીડિયાટેક P Helio 70 પ્રોસેસર, અને આ પ્રોસેસર 12 નેનોમીટર ટેકનોલોજી ઉપર બિલ્ડ કરેલું છે. આ પ્રોસેસર એક ઓક્ટાકોર પ્રોસેસર છે અને તે 2.1 GHz ઉપર ક્લોક કરે છે. એકદમ નવું પ્રોસેસર છે, AI બેઝ પ્રોસેસર છે, મતલબ કે આ પ્રોસેસરની સાથે તમને પરફોર્મન્સ પણ ખૂબ જ સારું મળી જશે. ત્યાર પછી વાત કરીએ આ ફોનના ડિસ્પ્લે વિશે. તો આ ફોનમાં ડિસ્પ્લે મિત્રો તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મળી જશે. આ ફોનની તમને ડિસ્પ્લે ફૂલ વ્યૂ ડિસ્પ્લે મળી જશે. આ ફોનની અંદર તમને કોઈ પણ પ્રકારની નોચ જોવા મળશે નહીં, કોઈ પણ કટ જોવા મળશે નહીં, કારણ કે આ ફોનમાં ઉપરની સાઈડ મળી જશે તમને પોપઅપ સેલ્ફી કેમેરો. પરંતુ વાત કરી લઈએ આ ફોનની ડિસ્પ્લેની સાઈઝ અને રિઝોલ્યુશન વિશે, તો આ જે ફોન છે તેની ડિસ્પ્લે તમને 6.39 ઇંચની ડિસ્પ્લે, અને તેના આસ્પેક્ટ રેશિયો વિશે વાત કરીએ તો 19.5:9 આસ્પેક્ટ રેશિયો મળી જશે. જો વાત કરીએ સ્ક્રીન ટુ બોડી રેશિયોની તો 90.90 તમને સ્ક્રીન ટુ બોડી રેશિયો મળી જશે. વાત કરીએ આ ફોનના ડિસ્પ્લેના રિઝોલ્યુશન વિશે, તો આ ફોનમાં તમને ફૂલ HD FHD પ્લસ ડિસ્પ્લે મળી જશે, જે ખૂબ જ સારી વાત છે. ફૂલ વ્યૂ ડિસ્પ્લે મળી જશે. આ છે મિત્રો આ ફોનની ડિસ્પ્લેની ફીચર્સ. ત્યાર પછી વાત કરીએ મિત્રો આ ફોનના કેમેરા સેગમેન્ટ વિશે, તો આ ફોનમાં કેમેરો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મળી જશે. હાલનું જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે 48 મેગાપિક્સલનું, તો તે પ્રાઇમરી સેન્સર આ ફોનની અંદર મતલબ કે જે મેઇન કેમેરો છે તે તમને 48 મેગાપિક્સલ સાથે મળી જશે, અને તેનું અપર્ચર છે 1.79, અને ત્યારબાદ જે સેકન્ડરી કેમેરો છે તે તમને મળી જશે 5 મેગાપિક્સલનો, અને આ કેમેરો ડેપ્થ મેઝરિંગમાં તમને સારું એવું પોર્ટ્રેટ અને બોકે ઇફેક્ટ આપશે. ત્યારબાદ વાત કરી લઈએ આપ બડી સૌની પસંદ સેલ્ફી કેમેરો, અને આ સેલ્ફી કેમેરો પોપઅપ સેલ્ફી છે, મતલબ કે ઉપરની સાઈડ તમને સેન્ટરમાં પોપઅપ સેલ્ફી મળી જશે, અને આ સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો મળી જશે, અને તેની સાથે સાથે આ કેમેરો પણ 1.79 અપર્ચર સાથે તમને મળી જશે. તો આ છે મિત્રો આ ફોનનું કેમેરાનું સ્પેસિફિકેશન. ત્યારબાદ મિત્રો આ ફોનમાં જે કેમેરામાં તમને નાઇટ સીન મોડ પણ મળી જાય છે, જેથી તમે લો લાઇટ કન્ડિશનમાં પણ ફોટોગ્રાફ્સ ક્લિક કરો છો તો તમને ખૂબ જ સારું પરફોર્મન્સ મળી જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આ ફોનના બેટરી બેકઅપ વિશે, તો આ ફોનની અંદર તમને 4000 mAh બેટરી મળી જશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તેની સાથે સાથે આ ફોનમાં તમને ઓપ્પો અને વિવોનું પોતાનું જ જે વુક ચાર્જિંગ 3નું સપોર્ટ મળી જશે, મતલબ કે આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળી જશે 3.0નો, તો તમારો ફોન ખૂબ જ ઝડપથી ચાર્જ થશે અને 4000 mAh બેટરી ખૂબ જ ઝડપથી ચાર્જ કરી આપશે. પરંતુ અહીંયા એક વાત નોંધવા માંગીશ કે આ ફોનની અંદર તમને ટાઈપ સીનો સપોર્ટ મળશે નહીં, એકદમ જૂનો ટ્રેન્ડ મતલબ કે USB 2 માઇક્રો USB મળી જશે. તો તે અહીં એક નિરાશા કહી શકાય. જો આ ફોનમાં અત્યારે જે પ્રાઇઝ છે તેના હિસાબે જો ખરેખર આ ફોનમાં ટાઈપ સી મળી ગયું હોત તો ખૂબ જ સારી વાત થાય. ત્યારબાદ મિત્રો વાત કરીએ આ ફોનના ચાર્જર અને ટ્રાવેલ એડેપ્ટર વિશે, તો આ ફોનમાં તમને 10 વોલ્ટનું ચાર્જર એડેપ્ટર મળી જશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો આ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે, તો આ ફોનમાં તમને કલર OS 6.1નો સપોર્ટ મળી જશે, અને તે બેઝ હશે Android 9 મતલબ કે પાય ઉપર. ત્યાર પછી મિત્રો આ ફોનના સિમ કાર્ડ સ્લોટ વિશે વાત કરીએ તો અહીં પણ આપણને નિરાશા હાથ લાગશે, કારણ કે મિત્રો અહીં તમને ડેડિકેટેડ સિમ કાર્ડ સ્લોટ મળશે નહીં, અહીં એક હાઇબ્રિડ સિમ કાર્ડ સ્લોટ મળી જાય છે, જેમાં તમે એકસાથે ડ્યુઅલ સિમ કાર્ડ પ્લસ માઇક્રો SD કાર્ડનો યુઝ કરી શકશો નહીં. તમે સ્ટેન્ડ બાય 1 સિમ કાર્ડ અથવા તો મમ 1 મેમરી કાર્ડ અથવા તો 2 સિમ કાર્ડનો જ યુઝ કરી શકશો.
ત્યારબાદ મિત્રો વાત કરીએ આ ફોનના સિક્યુરિટી ફીચર્સ વિશે, તો આ ફોનની અંદર તમને રિયરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળી જશે અને તેની સાથે સાથે પોપઅપ સેલ્ફી દ્વારા તમને આ ફોનમાં ફેસ અનલોકનું પણ સિસ્ટમ દેવામાં આવશે. અને આ ફેસ અનલોકનું સિસ્ટમ ખૂબ જ સારી રીતે કામ કરે છે, કારણ કે આ ફોનમાં મળી જાય છે પી હિલિયો 70 પ્રોસેસર, અને આ પ્રોસેસર એક એઆઈ બેઝ પ્રોસેસર છે, જેથી અહીં તમને ફેસ અનલોકમાં કોઈ પણ ઇસ્યુ જોવા મળશે નહીં. ત્યારબાદ વાત કરીએ મિત્રો આ ફોનના એડિશનલ ફીચર્સ વિશે, તો આ ફોનની અંદર તમને 3.5mm ઓડિયો જેક, GPRS, બ્લૂટૂથ, વાઇફાઈ અને ડ્યુઅલ VoLTEનો સપોર્ટ મળી જશે, અને તેની સાથે સાથે તમામ જરૂરી સેન્સર પણ આ ફોનમાં મળી જશે. ફાઇનલી મિત્રો વાત કરીએ આ ફોનની પ્રાઇસ અને વેરિયન્ટ વિશે, તો કંપની દ્વારા આ ફોનને સિંગલ વેરિયન્ટમાં ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, અને આ વેરિયન્ટ છે 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ, અને તેની પ્રાઇસ છે 24,990. એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેસેજ સામે આવી રહ્યા છે કે કંપની દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ ફોન ઓપ્પો F11 પ્રો અને આ ફોનનો નાનો ભાઈ મતલબ કે ઓપ્પો F11 કંપની દ્વારા ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે, પરંતુ કંપની દ્વારા આ ફોનની અવેલેબિલિટી વિશે કોઈ પણ માહિતી મળેલ નથી. ત્યારબાદ મિત્રો જે આ ઓપ્પો F11 ફોન છે તેમાં તમામ સ્પેસિફિકેશન સેમ જોવા મળશે ઓપ્પો F11 પ્રો જેવા જ, પરંતુ તેમાં તમને પોપઅપ સેલ્ફી જોવા મળશે નહીં, અને આ ફોનની પ્રાઇસ રહેશે મિત્રો 19,990. આ એક અંદાજિત પ્રાઇસ છે, કદાચ તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. ત્યારબાદ ફાઇનલી મિત્રો વાત કરીએ આ જે ઓપ્પો F11 પ્રો ફોન છે તેની અવેલેબિલિટી વિશે, તો આ ફોન તમને 15 માર્ચના રોજ સેલ મારફતે ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ અને સ્નેપડીલ ઉપરથી તમે જઈને સેલ મારફતે લઈ શકો છો. ફાઇનલી વાત કરીએ મિત્રો આ જે ફોન છે તેના લોન્ચ ઓફર વિશે, તો આ ફોન સાથે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઓફર જોડાયેલા છે, જેમાં સૌથી પહેલા HDFC બેંક તરફથી જો તમે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો તો ત્યાં તમને 5% HDFC બેંક દ્વારા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જાય છે. સેકન્ડ ઓફર મળી જાય છે મિત્રો પેટીએમ તરફથી, પેટીએમ દ્વારા 3400 રૂપિયાનું કેશબેક આપવામાં આવે છે, અને થર્ડ ઓફર મળી જાય છે જીઓ તરફથી, જીઓ પણ 3,900નું કેશબેક અને વિવિધ પ્રકારે ઓફર આપે છે. પરંતુ આ તમામ જે ઓફર છે તેમાં ઘણી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન રહેલી છે, તે તમારે જાણી લેવી ખૂબ જ જરૂરી છે. હવે ફાઇનલી મિત્રો આપણે વાત કરી લીધી આ તમામ ફોનને પ્રાઇસ, સ્પેસિફિકેશન અને અવેલેબિલિટી વિશે. હવે વાત કરીએ મારા ઓપિનિયનની કે આ ફોન લેવો જોઈએ કે ના લેવો જોઈએ. તો મારા જો પર્સનલ ઓપિનિયનની વાત કરીએ તો આ ફોનમાં જે સ્પેસિફિકેશન મળી રહ્યા છે તે હિસાબે આ ફોનની જે પ્રાઇસ છે તે ખૂબ જ હાઈ છે. મતલબ કે જો આપણે કમ્પેર કરીએ રેડમી નોટ 7 અથવા તો રિયલમી 3 અથવા તો હાલમાં સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફોન, તેની સરખામણીમાં આ ફોનમાં જે પ્રાઇસ છે તે ખૂબ જ વધારે જોવા લાગે છે. ત્યારબાદ વાત કરી લઈએ આ ફોનના જે મેઇન હાઇલાઇટ ફીચર છે, જેમ કે પોપઅપ સેલ્ફી કેમેરો, ફૂલ વ્યૂ ડિસ્પ્લે, અને ત્યારબાદ તમને વુક ચાર્જિંગ 3.0નો સપોર્ટ મતલબ કે ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળી જાય છે, તે અહીંયા ખાસ વાત છે. પરંતુ અહીંયા ડાઉન સાઇડ કહી શકાય કે ટાઈપ સીનો સપોર્ટ મળતો નથી, તો તે ખૂબ જ ખરાબ ગણી શકાય. તો આ છે મિત્રો આ ફોન વિશે મારો પર્સનલી ઓપિનિયન. જો તમે વધારે પસંદ કરો છો પોપઅપ સેલ્ફી, ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ જોઈએ છે, તો તમે જઈ શકો છો આ ફોન સાથે. પરંતુ તમે એક બજેટ ફોન અને સારા સ્પેસિફિકેશન સાથે જોવા માગો છો તો અહીંયા ખૂબ જ એક સારો ઓપ્શન મળી જશે રેડમી નોટ 7નો, અને તેની સાથે સાથે રિયલમી 3નો પણ ફોન ખૂબ જ સારો છે, તો તે પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો આજના આ વિડીયોમાં મિત્રો બસ એટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનો, શેર કરવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે જો આ વિડીયો વિશે તમારો કોઈ પણ હોય સવાલ કે અભિપ્રાય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો, હું તે વિષય ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. આ સિવાય જો હજુ સુધી તમે મને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા તો તેની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, તે લિંકને ક્લિક કરો અને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર. તો આજના આ વિડીયોમાં મિત્રો બસ એટલું જ. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.